नमो अरहन्ताणम् नमो तेषाणम् नमो आयरियाणम् नमो उवाजायाणम् नमो लोये सर्वसाहूणम्। आचार्य कुंदकुंद देव द्वारा रचित पंचास्तिकाई संग्रह नी 78मी गाथा उपर आपनी चर्चा थई। 78मी गाथा मा छेल्ले आपणे चर्चा करी थी के पुद्गल ना जे गुण छे एमा स्पर्श रस गंध अने वर्ण ए चार गुण नी चर्चा करी छे, पण शब्दनु नाम नथी। पुद्गलना मुख्य बे प्रकार छे, एक परमाणु अने बीजू स्कंद। स्कंद छ प्रकारना छे, स्थूल स्थूल, स्थूल स्थूल सूक्ष्म, सूक्ष्म स्थूल, सूक्ष्म अने सूक्ष्म सूक्ष्म। ए छ प्रकारना पुद्गल स्कंदोना दृष्टांत सहित आपणी चर्चा छेल्ला व्याख्यानमां थई हती। हवे आजे 79मी गाथा आपणे आ लेवानी छे। 79मी गाथामां शब्दनो हवे विस्तारथी सुख बतावे छे के जे ध्वनि छे ए ध्वनि शुं छे। आत्मा जेम स्पर्श रस गंध अने वर्ण ए चार गुणोथी रहित छे, एवी रीते आत्मा ध्वनिथी पण रहित छे। हुं तमने बतावुं छुं आत्मा विशे, पण आत्मा ने विषय बतावा माटे पण मारे आ शब्दो प्रयोग करवो पड़े छे, पण ए शब्दो थी हुं आत्मानुं स्वरूप बतावी शकतो नथी। आत्मा अनुभवनो विषय छे, जेवी रीते कोई व्यक्ति तमने गोळ आपे अने गोळ चाखवानुं के, तमे ए गोळने जीभ पर मूक्यो अने तमे अनुभव कर्यो के गोळ मीठो छे। હવે એ ગોળનો અનુભવ કર્યા પછી કોઈ તમને પૂછે કે આ ગોળ કેવો છે, તો તમે કહેશો કે ગોળ મીઠો છે। જે મીઠો છે એવું જે તમે બોલ્યા, એ બોલવું અને ગોળનો જે અનુભવ, એ બંને વસ્તુ અલગ અલગ છે કે નહીં? કારણ કે બોલવું જે છે એમાં આનંદ નથી, જે મીઠાશની અનુભૂતિનો જે આનંદ આવ્યો હતો એવો આનંદ ગોળ મીઠો છે એમ બોલવામાં નથી। અનુભવ અલગ વસ્તુ છે અને વચન વડે શબ્દો વડે કહેવું એ અલગ વસ્તુ છે। કોઈ વ્યક્તિ તમને અહીંયા બેઠા બેઠા અમેરિકાનું વર્ણન કરે કે અમેરિકા આવું છે, અમેરિકા આવું છે, અને એ બોલીને અને તમે સાંભળીને અમેરિકા વિશે જે આનંદ લો છો, એ આનંદ એ વ્યક્તિથી બિલકુલ જુદો છે જે વ્યક્તિ અમેરિકાનો સાક્ષાત અનુભવ કરીને આનંદ લે છે। તો કુંદકુંદ આચાર્ય અહીંયા એ કહે છે કે આત્મા જેવી રીતે સ્પર્શ રસ ગંધ અને વર્ણ ગુણથી રહિત છે, એવી જ રીતે આત્મા ધ્વનિથી પણ રહિત છે, શબ્દથી રહિત છે। આત્મા એ ઇન્દ્રિય ગમ્ય નથી, ઇન્દ્રિય અગોચર છે। ઇન્દ્રિયાતીત અનુભૂતિનું નામ આત્માનુભૂતિ છે। એટલે અત્યારે જે આપણને આ જે આંખ કાન નાક જીભ અને આ ચામડી, એ પાંચ ઇન્દ્રિયથી જે વસ્તુ જણાય છે એ બધી પુદ્ગલ વસ્તુ જણાય છે, જડ વસ્તુ જણાય છે। અને આ શબ્દ જે છે એ શું છે? શબ્દ પોતે પણ જડ છે। જેવી રીતે આ અક્ષર છે ને, શાસ્ત્ર અહીંયા પડ્યું છે તો જે પંચાસ્તિકાય સંગ્રહ નામનું જે આ શાસ્ત્ર, એ શાસ્ત્ર પોતે કયું દ્રવ્ય છે? શાસ્ત્ર પુદ્ગલ દ્રવ્ય છે, જડ છે। પણ જેવી રીતે જડ શાસ્ત્રને વાંચીને આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે ને એના નિમિત્તે, એવી રીતે આ જે ધ્વનિ, જે શબ્દો તમારા કાન સુધી પહોંચી રહ્યા છે, એ શબ્દ પોતે જડ છે, પણ એના થકી આપણને આત્માનું જ્ઞાન થઈ શકે છે। બંને પ્રકારની પુદ્ગલ વસ્તુ, જે પાંચ ઇન્દ્રિય છે એમાંથી બે ઇન્દ્રિય એવી છે કે જે આત્મ સાધનામાં અત્યંત ઉપયોગી છે।
પહેલી તો ચામડી, જીભ અને આ નાક, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય અને ઘ્રાણેન્દ્રિય, આ ત્રણ ઇન્દ્રિય છે એ આત્મ સાધનામાં એટલી ઉપયોગી નથી જેટલી આ બે, ચક્ષુ ઇન્દ્રિય અને કર્ણ ઇન્દ્રિય. કારણ કે આત્માને જાણવા માટે ને આત્માને અનુભવવા માટે આપણે બે વસ્તુ, કે પેલા એને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બે ઇન્દ્રિય જેનો ઉપયોગ કરીને આત્માના સ્વરૂપને જાણી શકીએ છીએ. આંખના માધ્યમથી શાસ્ત્રને વાંચીને અને કાનના માધ્યમથી પ્રવચનને સાંભળીને, આ બે ઇન્દ્રિયો આત્માના સ્વરૂપને જણાવવા માટે ઉપયોગી છે, આત્માના સ્વરૂપનું અનુમાન કરાવરાવે છે. પહેલા આત્માનું અનુમાન થાય છે અને પછી અનુભવ થાય છે. કોઈ પણ વસ્તુનો અનુભવ કર્યા પહેલા એ વસ્તુનો જે અનુમાનથી કરેલો નિર્ણય છે એ નિર્ણય અલગ છે, અને અનુભવ પૂર્વકનો જે નિર્ણય છે એ અલગ છે. નાનું બાળક, એણે પપ્પાને પૂછ્યું કે પપ્પા વાઘ કેવો હોય બતાવો. હવે વાઘ કેવી રીતે લાવવો? તો પપ્પાએ કીધું, બેટા વાઘ જેના ચાર પગ હોય, પૂંછડી હોય, મૂછવાળો હોય, આવું બધું બતાવ્યું કે આવો વાઘ હોય. તો છોકરો કે, પણ હજી મને સમજાતું નથી કેવો વાઘ હોય. જ્યાં ચર્ચા ચાલતી હતી એટલી વારમાં ત્યાંથી એક બહુ મોટો એવો બિલાડો નીકળ્યો. એટલે તરત જ પછી પપ્પાએ બિલાડા તરફ આંગળી ચીંધીને કહ્યું કે જો બેટા, આવો વાઘ હોય, આવો ચાર પગ વાળો, મૂછ વાળો, છટ્ટા પટ્ટા વાળો, કૂછડી વાળો, પણ આ બિલાડો તો બહુ નાનો છે, એ વાઘ તો બહુ મોટો હોય, એમ કહીને એને સમજાવ્યું. તો જે બાળકે પિતા પાસે વાઘના વિશે જાણ્યું એ હજી કાન વડે સાંભળીને જાણ્યું છે, એ હજી વાઘને પ્રત્યક્ષ નથી જાણ્યો, વાઘનું અનુમાન કર્યું કે વાઘ આવો હોય, આવો હોય, આવો હોય. કારણ કે અનુમાન કોઈના વડે થાય, અનુભવ કોઈના વડે ન થાય, અનુભવ સાક્ષાત થાય. પછી એકવાર એવું બન્યું કે એ જ દીકરો પપ્પાની સાથે પ્રાણી સંગ્રહાલયમાં ગયો અને ત્યાં એવી રીતે બધા જાનવરો જોતા હતા, એમાં ત્યાં વાઘ પણ હતો. તો છોકરાની નજર એ વાઘ પર પડી. જેવી નજર વાઘ પર પડી એટલે છોકરાએ પપ્પાને કીધું કે પપ્પા, પપ્પા અહીંયા આવો, અહીંયા આવો. તો કે શું? કે જોયો વાઘ. તો પેલા તો પપ્પાએ દીકરાને વાઘ વિશે બતાવ્યું, હવે પપ્પાએ બતાવવાની જરૂર નથી કે વાઘ આને કહેવાય. હવે દીકરો પોતે અનુભવીને કહે છે કે પપ્પા જો, આ વાઘ તમે જે બતાવતા હતા એ મેં અનુભવ્યો. તો એવી રીતે જ્યારે શિષ્ય ગુરુની પાસે જાય છે ત્યારે ગુરુ એને સમજાવે છે, એ જે સમજાવે છે એ સમજીને જે શિષ્યને જ્ઞાન થાય એ જ્ઞાનનું નામ છે અનુમાનથી થયેલું જ્ઞાન. અને પછી પોતે પુરુષાર્થ વડે જ્યારે સાક્ષાત એને જાણે એવું જે જ્ઞાન, એ જ્ઞાનનું નામ છે અનુભવ પૂર્વકનું જ્ઞાન. એટલે બે જ્ઞાનના નામ ખાસ યાદ રાખજો, અનુમાન જ્ઞાન અને અનુભવ પૂર્વકનું જ્ઞાન. અને એ બંનેને જુદા પાડીને દ્રષ્ટાંત સહિત કોણ સમજાવશે? બોલો. હવે બોલ પ્રિયંકા. એ અનુભવ પૂર્વક નું જ્ઞાન કહેવાય. બહુ સરસ, આવી જાઓ. ચલો આ બાજુ, આજથી પાછું નવું ચાલુ કરશું. લ્યો પકડો.
તો આ બે પ્રકારના જ્ઞાન, એક અનુમાન અને બીજું અનુભવ, તો અનુમાનથી થયેલું જ્ઞાન એ જુદું છે અને અનુભવથી થયેલું જ્ઞાન જુદું છે. તો જે અત્યારે તમે શબ્દો વડે જે હું તમને આત્મા વિશે બતાવું છું અને તમને જે આત્માનું જ્ઞાન અત્યારે વર્તમાનમાં થઈ રહ્યું છે, એ જ્ઞાન કયું છે જેને આવડે ખાલી આદુચો કરે? બોલ ગૌતમ. હા, હું અનુભવ. અનુભવ થઈ ગઈ વાતચીત, પહોંચાડી દીધું ને અહીંથી અહીંયાથી અહીંયા. બોલ દક્ષા. અનુમાન જ્ઞાન આવી જાઓ તમે, એ ભંડાર પડ્યો જ છે, ખાલી કરવાનો જ છે. તો અનુમાન વાળું જ્ઞાન અને અનુભવ પૂર્વકનું જ્ઞાન, અને આજે આંખ વડે જે શાસ્ત્રને વાંચીને જે આત્માનું જ્ઞાન થાય એ જ્ઞાન પણ કયું? અનુમાન જ્ઞાન. તો એ અનુમાન જ્ઞાનથી અનુભવ પૂર્વકના જ્ઞાન સુધી પહોંચાય. તો પહેલા શું થયું કે ગુરુએ શિષ્યને બતાવ્યું કે આનું નામ આત્મા, આનું નામ આત્મા, આવો આત્મા હોય એમ કહીને બધું આત્માના સ્વરૂપને બતાવ્યું. કારણ કે શિષ્યએ આજ સુધી આત્માને દેખ્યો જ નહોતો, જેવી રીતે બાળકે પહેલા ક્યારેય પણ વાઘને દેખ્યો નહોતો. તો જ્યારે એ શિષ્યને આત્મા વિશે બતાવ્યું તો સાંભળ્યું બધું, એકાગ્રતા પૂર્વક સાંભળ્યું. એને પ્રાણી સંગ્રહાલયમાં ગયા ત્યારે પપ્પાને તો કીધું, પપ્પા જો આ વાઘ. એ ક્યારે બતાવી શક્યો કે પહેલા એ દીકરાએ પપ્પા પાસે વાઘનું વર્ણન પૂરી રીતે ને સારી રીતે સાંભળ્યું હતું, એકાગ્રતાને ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું, તો ત્યાં એને ઓળખાણ કરવામાં તકલીફ ન પડી. તો એવી રીતે જ્યારે શિષ્ય ગુરુની પાસે જ્ઞાન લેવા જાય છે અને ગુરુના જ્ઞાનને એકાગ્રતા પૂર્વક, તલ્લીનતા પૂર્વક, ધ્યાનપૂર્વક સાંભળે છે, અને પછી જ્યારે આત્માના અનુભવ માટે ધ્યાન વગેરેથી પુરુષાર્થ કરે, ત્યારે એને ઓટોમેટિક સહજ રૂપે આત્મજ્ઞાન થાય. અને ત્યારે પછી શિષ્ય પોતે ગુરુની પાસે જઈને કે ગુરુજી મને આત્માનો અનુભવ થયો, એ અનુભવ આવો હતો. સોનગઢમાં તમને ખબર છે ને, કાનજી સ્વામી જ્યારે પ્રવચન આપતા ત્યારે સોનગઢમાં એક નિહાલચંદજી સોગાની, એ ત્યાં એક રાતમાં સમ્યક દર્શન પામ્યા હતા આત્મજ્ઞાન. કાનજી સ્વામી પાસે પ્રવચન તમે તો આટલા વખતથી સાંભળો છો, પણ અંદર જે વાત સોંસરી ઉતરી જવી જોઈએ ઉતરી નથી. ગુરુદેવના પ્રવચનમાં ઘણી વાર આ વાત આવતી કે હું તમને આત્માની વાત બતાવું છું પણ તમને અંદરમાં ઉતરતી નથી. ગુરુદેવ દાખલો આપતા કે જેવી રીતે સાપ છે ને, એ રાફડામાં આમ કેમ જતો રહે સીધે સીધો, ગમે એવો રાફડો હોય પણ સાપ ગમે ત્યાંથી સીધો અંદર જતો રહે. એવી રીતે આજે તમને વાત તમને બતાવું છું, એ સોંસરી તમને જે ઉતરવી જોઈએ અંદર, એ હજી ઉતરતી નથી. કારણ કે આટલા વર્ષોથી પ્રવચન સાંભળ્યું તેમ છતાં પણ કે અંતરમાં તમારામાં પરિવર્તન કેમ ન આવ્યું? 45 વર્ષ સુધી ગુરુદેવના પ્રવચનો સાંભળનારા, એમનું પણ એવું જ ચિત્ત મલિન અને પોતાના વિચારોની ચંચળતા કે 45 વર્ષ સુધી પ્રવચન સાંભળીને પણ પોતે જ્ઞાની ન થઈ શક્યા. અને નિહાલચંદજી સોગાની એક રાતમાં સમ્યક દર્શન પામ્યા. અને ક્યાં કે ત્યાં રીતે રસોડામાં ત્યાં સમિતિમાં ત્યાં હતા અને એવી રીતે બંધ પોતે બેઠા અને જે જે ગુરુએ બતાવ્યું હતું બધું આત્માનું ધ્યાન ચિંતન મનન કરીને પોતે આત્મજ્ઞાન પ્રગટ થયું. બીજા દિવસે ગુરુદેવની પાસે જઈને વાત કરી કે જેમાં કીધું ને કે છોકરાએ પછી અનુભવ કર્યા પછી કીધું પપ્પા જો આ વાત, તો એ પોતે પછી ગુરુદેવને જઈને કીધું કે ગુરુદેવ આત્માનો અનુભવ આવો થયો, આવો થયો, આવો થયો, બધું બતાવ્યું. પછી ગુરુદેવે પૂછ્યું કેવું થયું, તો ભાઈ એક વાત બતાવી કે આવો અનુભવ થયો, બીજી વાર કીધું આવો અનુભવ થયો, ત્રીજી વાર કીધું આવો અનુભવ થયો, એવી રીતે અલગ 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 પ્રકારથી બતાવ્યું કે કેવો અનુભવ થયો. પછી ગુરુદેવ પૂછતા ગયા હજી બતાવો, હજી બતાવો, હજી બતાવો. પછી નિહાલચંદજીએ કીધું ગુરુદેવ
હવે હું નહીં બતાવી શકું, કારણ કે હવે ખરેખર તમને એક વાત બતાવું તો જે હવે અંદરમાં જે અનુભવાયું છે એ અનુભવાયેલું બતાવવું તો બતાવવું કેવી રીતે એ બતાવી જ ન શકાય. ત્યારે પછી ગુરુદેવે સિક્કો માર્યો કે હવે તમને આત્મ જ્ઞાન થયું છે, આત્માનો અનુભવ થયો છે. કારણ કે અનુભવ એનું જ નામ છે. જો તમે બધું બતાવી દો ને કે અમને આવું થયું આવું થયું આવું થયું આવું થયું બસ આટલું અમને થયું, એનો મતલબ એ કે તમને અનુભવ નથી થયો. અનુભવ તો એનું નામ છે કે જે બધું ન બતાવી શકાય એનું નામ અનુભવ છે. અને આવું જ્યારે ગુરુદેવે કીધું ને કે જ્યારે સામે એમ કીધું કે હવે હું તમને બતાવી નહીં શકું, ગુરુદેવ પૂછ્યું આત્માનો અનુભવ તમને કેવો થયો, તો કે હું બતાવી નહીં શકું બતાવી નહીં શકું. બસ તો ગુરુદેવે કીધું કે થઈ ગયું. એટલે પછી કેટલા લોકોએ શું ચાલુ કર્યું ખબર, કે ગુરુદેવની પાસે ગયા અને ગુરુદેવને કે મને આત્માનો અનુભવ થઈ ગયો. ગુરુદેવ કે કેવો અનુભવ થયો બતાવો, તો બધા કે અમને હું બતાવી નહીં શકું બતાવી નહીં શકું. આ બધા નકલી પણ ચાલુ થયા પાછા, કેટલાય અસલીની સાથે નકલી પણ ચાલુ થાય કે હા અમે પણ જાણી લીધો આત્માને ઓળખી લીધો, પણ કેવો એ બતાવી ન શકાય. કારણ કે આ બહુ સહેલો જવાબ થઈ ગયો. પેલા તો થોડું કે યાદ રાખવું પડતું હતું કે ગુરુ પૂછશે તો શું કહેશું, હવે તો એ યાદ રાખવાની પણ જરૂર નહીં કે હવે શું જવાબ આપવાનો, કહી નહીં ગુરુ પૂછે તો કહી દેવાનું કે એ બતાવી નહીં શકું. આવા અસલીની સાથે નકલી પણ ઉભા થયા, પણ કુંદકુંદાચાર્ય એ નકલીને બરાબર એની ખબર લે છે કે જે આત્માનો અનુભવ તમને થયો એ આત્મા વિશે તમે જે કઈ પણ કહો છો એ આગમ વિરુદ્ધ અને સર્વજ્ઞના જ્ઞાનથી વિરુદ્ધ કથન કોઈ પણ ન હોય. ગુરુદેવને તો પોતે આત્માનો અનુભવ થયો હતો અને એ અનુભવને પોતે જ અનુભવ્યો એ કોઈને કહી ન શક્યા. તમે જો વિજ્ઞાનમાં તમને ખબર છે ઇલેક્ટ્રિકના કરંટ, કરંટ લાગે ને શોર્ટ લાગે આમ, તો તમે આમ કે કરંટ ઇલેક્ટ્રિકનો, તો તમે જ્યારે તમે વિજ્ઞાનમાં બતાવ્યું કે આ વાયર છૂટો છે પછી જો ત્યાં તમારો હાથ લાગી જાય તો એ કરંટ આવો લાગે એવું ચોપડીમાં બધું લખ્યું, પછી સાહેબ તમને બતાવતા હોય કે કરંટ આને કહેવાય, કરંટ લાગે ત્યારે આમ થાય આમ થાય આમ થાય બધું તમને બતાવતા હોય, પણ હજી તમને આ બધું શું છે, આ બધું પુસ્તકથી વાંચીને અને ગુરુ પાસે સાંભળીને કરંટને વિશે તમે જાણ્યું. પણ એકવાર તમારો ક્યારેક છેડામાં હાથ લાગી જાય ને, એક ભાઈ થયું હતું આપણે રિપેર કરવા માટે આવ્યા હતા લાઈટ રિપેરિંગ કરવા, તો આપણું એક એક હું તમારા ઘરની લાઈટ ચાલુ કરી દો, અંદર રૂમમાં લાઈટ બંધ થઈ ગઈ હતી રૂમમાં લાઈટ ચાલુ કરી દો, પણ એક કામ કરો બહારથી ઓલી મેઇન ચાપ હોય ને એક એ બંધ કરાવી દો. તો બંધ કરાવી દીધી પછી બહાર એક ભાઈ ઉભા રહ્યા રાહ જોવા માટે કે તમારું અંદર કેજો ક્યારે ચાલુ કરવાની એટલે મને કેજો એમ. તો કે સારું. તો થોડી વાર થઈ, 5 મિનિટ થઈ 10 મિનિટ થઈ, એટલે આ 12 વાળા ભાઈએ કીધું, પૂછ્યું ચાલુ કરું, એટલે આ અંદર જે ભાઈ હતા ને રૂમમાં એને સમજાણું નહીં આને બહારથી હું કીધું, તો એને શું કીધું હે આપણા ગુજરાતી એમ કે ને હે, તો આ 12 વાળા ભાઈ જે હતા ને એ સમજ્યા હા, અને જે વિચાર ચાલુ કરી અને પેલા જોરથી ઝટકો લાગ્યો. એ ઇલેક્ટ્રિક નું કામ કરતા, લાઈટ નું કામ કરતા ભાઈ, એ કે હું આટલા વર્ષથી કામ કરું છું, કરંટ કરંટ આને કહેવાય કરંટ આને કહેવાય બધું હું ભણ્યો હતો, નિશાળમાં બધું ભણ્યો હતો, સાહેબે બધું શીખવાડ્યું હતું, ચોપડીમાં બધું વાંચ્યું હતું, પણ અનુભવ નતો થયો, આ અનુભવ આજે થઈ ગયો. એ રીતે જે આ તમે અત્યારે જે ભણવા બેઠા છો આ તમે શાસ્ત્રથી કે ગુરુના પ્રવચનને સાંભળીને આત્માને સમજી રહ્યા છો, પણ અનુભવ થશે એ અનુભવ અલગ પ્રકારનો હશે, એ સાંભળેલું અને વાંચેલું એનાથી જુદો હશે, એનું સ્વરૂપ અલગ છે. અને એક વાત એ ખાસ છે કે વાંચવા અને સાંભળવા માટેનો તો સમય પણ નિશ્ચિત હોય. તમે મારો નિશાળમાં ગયા તો ખબર કે 11 વાગે તમારે નિશાળે જવાનું છે, 5 વાગ્યા સુધી ભણવાનું છે આ કરંટ વિશે, તો એ ટાઈમ પાકો છે.
આટલા કલાકના સાહેબ સુધી તમને સાહેબ ભણાવશે, આટલા કલાક સુધી તમારે એવી રીતે લેબોરેટરીમાં જવાનું હોય તો ત્યાં પણ તમારે એવી રીતે બધું બતાવશે, એ બધું તમારે ટાઈમ સાથે. તો સાંભળવાનો અને વાંચવાનો સમય હોય, પણ આ સાહેબ આ ભાઈને જે કરંટ લાગી ગયો એનો ટાઈમ પાકો હતો કે આટલા વાગે કરંટ લગાડવાનો? ઓટોમેટિક લાગી ગયો, એ ગમે ત્યારે લાગી જાય. તો એવી રીતે આત્માના અનુભવનો કોઈ સમય નથી. આપણા પ્રવચનનો સમય છે 8:30 એ સમય છે, પણ એ આત્મા વિશે જે બતાવ્યું છે એનો અનુભવ કરવાનો કોઈ નિશ્ચિત સમય નથી. એ ક્યારેય પણ તમને ઘરે બેઠા પણ થઈ શકે છે, પણ એ ક્યારે કે જ્યારે તમે એના સ્વરૂપને પૂરી રીતે સત્ય સ્વરૂપે સમજાવો તો એ અનુભવ થઈ શકે છે. ગુરુદેવ ઘણી વાર કહેતા કે જ્યારે પણ હું તમારી સામે જ્યારે આત્માની વાત કરું ત્યારે તમને એમ ન લાગવું જોઈએ કે આ કોઈ ફલાણા ફલાણા ધર્મની ચર્ચા કરે છે. એમ ઘણા લોકો એવા હોય છે. નિર્મળા માતાજીને કહી, તમારા દીકરા છે ને એ તો બહુ આત્માની વાત કરે, બહુ આત્માની વાત કરે, એમ બહુ આત્માની વાત કરે. એટલે નિર્મળા માતાજી પેલા બેનને કહે, પેલા બેન એક મુંબઈ થી આવ્યા હતા, બહુ આત્માની સારી વાત કરે. પછી કે કયો આત્મા? તો એ સામે વાળા બેન કે પેલો એક આત્મા છે ને, આત્મા પેલો. કારણ કે જયારે હું તમારી સામે આત્માની વાત કરતો હોઉં એટલે કે જાણે આ ટેબલ ની વાત કરતો, ખુરશી ની વાત કરતો, કે આ કોઈ ઘર ની વાત કરતો, કે ગાડી ની વાત કરતો, બંગલા ની વાત કરતો, એવી રીતે કોઈ આત્મા ની વાત કરતો. આત્મા એટલે કોણ? કોઈ ફલાણા ફલાણો કુચો ઢીંગડો એવો આપણે બોલે ને, એ ફલાણો કોઈ આત્મા. આત્માની વાત જયારે હું કરું ત્યારે તમને એમ નથી લાગતું કે આ મારી વાત કરે છે. ફ્રેન્ચમાં એક ઉપન્યાસકાર થયા વાલ્ઝાદ. એ વાલ્ઝાદ નામના ઉપન્યાસકારને મળવા માટે એક પત્રકાર ગયા, અને એ પત્રકારે એની સાથે બધી વાત કરતા હતા. વાત ચાલતી હતી ઉપન્યાસના પાત્ર ઉપર. જે ઉપન્યાસ લખ્યો હતો એ ઉપન્યાસના પાત્ર, જેમ નાટક હોય ને એ નાટકના પાત્ર હોય ને, કે આ રાજા આ રાણી તમારે અહીંયા અલગ નથી થતું. કયું નાટક થાય અહીંયા? આખ્યાન. તો એમાં કોઈક બને ને, હું બને, કોણ કોણ? એકાદ બે કોઈ રોલ હોય તો બતાવી દો, યાદ હોય તો. યાદ છે કઈ? હા, કોને યાદ છે? તું બને વિરમગામ, તું વિરમદેવ. હા વિરમદેવ, બીજું રામદેવ, પછી હા બસ જો આવું બધું. આવી બધી વાત કરી ને કે વિરમદેવ રામદેવ પછી અજમલ, આ બધા નાટકના પાત્રો, આ બધા પાત્ર કહેવાય. તો એ ઉપન્યાસકારને મળવા માટે જે પત્રકાર ગયા, એ પત્રકાર આ બધી વાતો કરતા હતા, એ જે લખ્યું હતું નાટક એ નાટકના પાત્ર ઉપર. એ વાત કરતા 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 વાત એવી રીતે નીકળી ગઈ, ટ્રેક બદલાઈ ગયો, ગાડી પાટા ઉપરથી ઉતરીને બીજા પાટા ઉપર જતી રહી, અને વાત પહોંચી ગઈ ક્યાં? ત્યાંના જે રાજા, એના રાજાના જીવન ઉપર વાત કરવા માંડ્યા. એ જીવન ચરિત્ર ઉપર એટલા ઊંડા ઉતરી ગયા એટલે તરત જ પછી જેને લખ્યું હતું નાટક એને કીધું, હેલો પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. એનો મતલબ એ કે સામાવાળો વાત કરતો ને, તમે હકીકત ઉપર આવી જાઓ, પાછા હકીકત ઉપર આવી જાઓ. એટલે કે આ પાત્રની જે વાત કરતા હતા ને, એ પાત્રની વાતના ઉપર આવી જાઓ. આ ક્યાં રાજાની વાત ઉપર લાગી ગયા? આનો મતલબ ખબર પડી કે જે એને શું કીધું, હકીકત ઉપર આવી જાઓ. આ પાત્ર જે છે એ હકીકત છે, એ હકીકત નથી. પેલા રાજાની જે વાત ઉપર જતા રહ્યા હતા ને એ હકીકત હતી, પણ જ્યારે હકીકતની વાત કોઈ કરતું હોય તો પણ આપણને પેલી જે નકલી વાતો છે પાત્ર વાળી એ હકીકત લાગે છે, અને જે હકીકત છે એ બધી આપણને નકલી લાગે છે. સમજાણી વાત? હું તમને એમ બતાવું કે તમે આત્મા છો, જીવ રાજા છો, તો તમે થોડી વારમાં મને કહેશો આ 1 કલાકના પ્રવચન પછી, પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી, હવે હકીકત ઉપર આવી જાઓ. તમારા કેટલા દીકરા ને કેટલી દીકરી ને, આ દીકરા ને દીકરી ને, ભાઈ ને બેન ને, સગા ને સંબંધી ને, માસી ને માસા ને, આ બધા નાટકના પાત્રો છે. એ પરમાનન્ટ નથી, એ નિત્ય નથી, ઇટર્નલ નથી, ટકીને રહેનારા નથી.
વિરમદેવ કોણ છે? આ વિરમદેવ છે. હે ભાઈ, તું વિરમદેવ છો? તારું નામ વિરમદેવ? જો ના પાડે છે, ના પાડે. વિરમદેવ એ તો વિરમદેવ નું નાટક કર્યું હતું. નાટક પાત્ર તરીકે વિરમદેવ હતો. વિરમદેવ નું નાટક કરવાથી કઈ વિરમદેવ થોડું થઈ જાય? હે, નામ તો શું તારું? ભાભી. જો તો એવી રીતે જે પાત્ર જેના આપણે આને શું કહેવાય, એનો તમે રોલ કર્યો હોય ને, તો જેનો રોલ કર્યો હોય એના કારણે તમે એવા થઈ જતા નથી. એવી રીતે મનુષ્યનું પાત્ર ભજવવાથી આત્મા પોતે મનુષ્ય બનતો નથી. કૂતરા બિલાડા ગાય ભેંસ નું પાત્ર ભજવવાથી આત્મા કૂતરા બિલાડા રૂપે થઈ જતો નથી. પણ અનેક પ્રકારના એવા રોલ કરીને આપણે પોતાના અસલી નામને ભૂલી ગયા છીએ. જે અમેરિકન ફિલ્મ સ્ટારની મેં તમને વાત કરી હોય, તો અમેરિકાનો એક્ટર કે જેણે ઘણી હોલિવૂડની મૂવીમાં કામ કર્યું અને એણે ઘણા મૂવીમાં કામ કર્યું, એટલે આટલા રોલ કર્યા, અને એક સમય એવો આવ્યો કે પોતે ભૂલી ગયો કે મારું અસલી નામ શું છે. આને તો યાદ છે, તો એ ખાલી વિરમદેવનો રોલ કરે ને. એક ભાઈએ શું કર્યું? એક વખત વિરમદેવનો રોલ કર્યો, બીજી વાર રામદેવનો રોલ કર્યો, ત્રીજી વાર અજમલનો રોલ કર્યો, પછી એવી રીતે અલગ 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 રોલ કર્યા. દરેક વખતે અલગ અલગ રોલ કરે. પછી એક ભાઈ એને પૂછતા, નામ હું? તો કે એ તો યાદ જ નથી, ભૂલાઈ ગયું. સાચું નામ ભૂલાઈ ગયું, કારણ કે રોજ દર વખતે નવા નવા નાટક કરવામાં પોતાની અસલિયત ભૂલાઈ ગઈ. તો આપણે એવું જ થયું છે કે આપણે એટલા બધા નાટક કર્યા કે કૂતરા બન્યા, બિલાડા બન્યા, ગાય બન્યા, ભેંસ બન્યા, એમાં એ વાતને ભૂલી ગયા કે આપણું અસલી નામ તો આત્મા છે, આપણે આત્મા છીએ. અને એટલે કુંદકુંદાચાર્ય આપણને કહે છે કે યુ કમ બેક ટુ રિયાલિટી. તમે હકીકત તો એ છે કે તમે પોતે જીવ રાજા છો. જેમ રાજાની ને રાણીની ચર્ચા ચાલતી હોય અને એને તમે જેટલી એકાગ્રતા ને ધ્યાનપૂર્વક સાંભળો છો અને તમારા વિચારોને તન્મય કરીને એમાં જોડી દો છો, એવી રીતે આત્માની વાત સાંભળવામાં એટલી તન્મયતા નથી. એટલા માટે નથી, કારણ કે આ એમ લાગે છે કે આ કોઈ બીજાની વાત છે, આપણી વાત નથી. આત્મા ફાત્મા કોઈ હશે એની વાત છે, એવું નથી લાગતું કે આ પોતાની વાત છે. એટલા માટે 79મી ગાથામાં એ કહે છે કે જ્યારે પણ તમે શબ્દના નિમિત્તે કે શાસ્ત્રના નિમિત્તે આત્માના સ્વરૂપને વાંચો કે સાંભળો, ત્યારે તમને એ વાત યાદ રહી કે આ જ સાંભળેલું મને આત્મા સુધી લઈ જશે અને એ ત્યાં સુધી પહોંચાડશે. આ પહેલું સ્ટેપ, પહેલું પગથિયું જ આ છે. શિહોર કોણ કોણ આવ્યું હતું? ત્યાં મેં તમને એક વાત બતાવી હતી, એક માણસ પોતાના જીવનમાં કેટલી વાર નિષ્ફળ ગયો તેમ છતાં પણ નિષ્ફળ નતો ગયો. બોલો કોને યાદ છે? જો પારુલબેને યાદ રાખ્યું છે. બોલો પારુલબેન. અરે વાહ, 701મી વાર પછી એ સફળ થયો. 700 વાર નિષ્ફળ ગયો, 701મી વાર સફળ થયો, પણ 700 વાર નિષ્ફળ ગયો તો પણ એ હિંમત હાર્યો નહીં. અને જ્યારે કોઈ એને પૂછ્યું ને, તો એ કે હું એકેય વાર હાર્યો જ નથી, કારણ કે એ 701માં પગથિયા સુધી પહોંચવા માટે મારે 700 પગથિયા તો ચડવા પડે કે નહીં. એટલે 700 વારની નિષ્ફળતા એ નિષ્ફળતા જ નથી, એ સફળતા સુધી પહોંચવાના તે આ સાધનો હતા. એ 700 વાર જે નિષ્ફળ ગયો એ કોણ હતો? એ જો યાદ રાખ્યું છે, વિશાલ શેઠે. થોમસ એડિસન. કોણ હતો પણ એ? શેની શોધ કરી? અરે વાહ, તને શું આપીએ, બલ્બ આપીએ કે રૂપિયા આપીએ? આઈ જાય, આઈ જાય, બહુ સરસ. હો, આ હીરો છે અમેરિકાનો. તો શબ્દ જે છે એ શબ્દ વડે આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે, એ અનુમાનથી થાય છે. અને જે આ સાંભળેલું છે એ સાંભળેલું
એ આપણા અંદર એ સંસ્કાર રૂપે પરિણમે છે જે અત્યારે તમે સાંભળો છો ને, પછી ભલે માનો તમને આ ભૂલી પણ જવાતું હોય, યાદ પણ ન રહેતું હોય, અહીંયા સાંભળવા માટે આવતા હોય ને ઊંઘી પણ કોઈ જતા હોય ને, તો પણ હું કહું તમે આવો, જોકા આવી જાય. એક કલાકના પ્રવચનમાં 59 મિનિટ સુધી ઊંઘનારા જેવા આવ્યા ને, સીધા ઊંઘ આવી ગઈ. પ્રવચન પૂરું થયું એટલે કોઈ બાજુ વાળાએ કીધું, હાલો કે જવાનો ટાઈમ છે. કેટલી જગ્યાએ એવું થાય છે મારે તો, અને ગડબડ તો ત્યારે થાય કે જ્યારે પ્રવચન પૂરું થાય. એક વાર તો એવું થયું કે પ્રવચનમાં બેઠા હતા અને પ્રવચન પૂરું થયું બધા ઊભા થઈ, અને આ બાજુવાળા ભાઈ હતા એને આમ કોઈ આમ મારવા જતું હતું, આમ કરી ટાપલી. મેં કીધું રહેવા દે. બધા આખો હોલ ખાલી થઈ ગયો. આટલો મોટો લગભગ 1500 લોકો બેઠેલા હતા, બહુ મોટો હોલ, 1500 જણા બેઠેલા, બધા જવા માંડ્યા, એકલો બેઠો. એટલે પછી ઓલાનો હોલે બંધ કરવો હતો. આ કીધું મને કે કહેવાને જગાડવા દો ને સાહેબ, કે જગાડવા દો ને. મેં કહું પણ એ તો ધ્યાન કરતો લાગે છે આત્માનું. આ સાંભળ્યા પછી કીધું બેસી, મેં કહું જો ધ્યાન કરતો લાગે તો, કે જો ધ્યાન કરતો હશે ને તો હું ઉઠાડીશ ને તો એને ગુસ્સો નહીં આવે, અને જો ઊંઘી ગયો હશે તો હમણાં ખબર, અને જેવો ઉઠાડ્યો કોણ જવા દો ને, કે બસ ખબર પડી ગઈ કે આ ધ્યાન નતો કરતો. કે ધ્યાનમાં ઉતરેલો હોય એનું મન તો કેટલું શાંત થઈ ગયું હોય, એ આવો ગુસ્સો કરે? ધ્યાનમાં ઉતરેલો આવું ન કરે, ખબર પડી. એ તો પછી પેલા ભાઈએ કીધું, સાહેબ તમે પહેલી વાર અહીંયા આવ્યા હતા, બાકી આ તો રોજનું છે એટલે હું ઉઠાડવાનું કહ્યો હતો, એ હુઈ જ જાય છે, પણ ભલે આવીને હુઈ જાય મેં કીધું, પણ અંદરમાં એને ક્યાંક ને ક્યાંક થોડી અસર તો થશે, ખાબડીની બાજુમાંથી નીકળ્યા ને તો એની અસર થશે, વાસ આવશે કે નહીં, અસર થોડીક તો થાય કે નહીં, ગટરની બાજુમાં નીકળ્યા થોડીક તો અસર થશે કે નહીં, ભલે એ થોડી વાર પણ ત્યાંથી એક સેકન્ડ પણ નીકળ્યો તો પણ એની થોડી અસર તો એને થઈ. તો આ એક કલાકમાં એક મિનિટ માટે પણ જો ધ્યાનથી એને જો વાત સાંભળી હશે ને તો એની અસર એને થશે, ભવ સુધી અસર રહેશે. મારીચીના ભવમાં મહાવીર ભગવાને વાણી સાંભળી હતી આદિનાથ ભગવાનની. હવે તમને ખાસ તમારા જનરલ નોલેજ માટે યાદ રાખી લેજો, મહાવીર ભગવાન કેટલામાં તીર્થંકર? 24માં તીર્થંકર. પહેલા તીર્થંકર કોણ? હે, આ બેન જાગે છે, ખુઈ ગયા છે. આદિનાથ, હે આદિનાથ. બીજું નામ? અસલી નામ તો ઋષભદેવ હતું, પણ એક સૌથી પહેલા હતા ને, પહેલા ને કહેવાય આદિ, આદિ એટલે શરૂઆતમાં, તો સૌથી પહેલા થયા એટલે આપણે આદિનાથ ભગવાન કહીએ છીએ, પણ નામ એમનું હતું ઋષભદેવ. અને ઋષભદેવ જ્યારે એમના દીકરા, એમનું નામ શું? બે દીકરા, આમ તો 103 સંતાન હતા, બાહુબલી અને ભરત. તો ભરત જે છે ને, એ ભરત ચક્રવર્તી, એમના દીકરાનું નામ હતું મારીચી. આ યાદ રાખી લેજો. એટલે આદિનાથ ભગવાન જે હતા ને, એના કોણ? આદિનાથ ભગવાન ના કોણ? મારીચી કોણ હતા એના? બોલ પ્રિયંકા, ઉભીતા. આદિનાથ ભગવાન ના કોણ હતા? આદિનાથ ભગવાન ના દીકરા કોણ? અને બીજા? અને ભરત ના દીકરા કોણ? તો મારીચી આદિનાથ ભગવાન ના શું થયા? મારીચી આદિનાથ ભગવાન ના દાદા થયા. અત્યારનો જમાનો એવો જ છે, દીકરાના દીકરા છે ને દાદા ના દાદા થાય એવા છે. એ આદિનાથ ભગવાન ના દીકરાનું નામ ભરત ને બાહુબલી નતું, આદિનાથ ભગવાન ના દીકરાનું નામ ભરત બાહુબલી નતું,
એ રાજા ઋષભદેવ ના દીકરાનું નામ ભરત બાહુબલી હતું, કારણ કે ભગવાન ના દીકરા હોય. દીકરા જયારે છોડ્યા અને જંગલમાં જઈને સાધના કરી ત્યારે તો ભગવાન થયા, અને પછી ભગવાન ના દીકરા. સમજાણી ની વાત મારી તમને? એ કોના દીકરા હતા? ઋષભદેવ ના. તો ઋષભદેવ ના દીકરા ભરત ને એના દીકરા મારીચી, એ મારીચી પણ ભગવાનની વાણી સાંભળવા માટે ગયા હતા આદિનાથ ભગવાનની. જે સમયે આદિનાથ ભગવાન પ્રવચન આપતા હતા એ સમયે આ દીકરા ને દીકરાને બધા તો ભગવાનની વાણી સાંભળતા હતા, પણ આ આદિનાથ ભગવાન પ્રવચન આપે છે. દીકરો ભરત એ પ્રવચન સાંભળવાનું જ બેસતો. એ ક્યાં ગયા? ક્યાં ગયો દીકરો ભરત? 60,000 વર્ષ માટે યુદ્ધ કરવા માટે નીકળી ગયો, લડવા ઝઘડવા. અને દીકરાનો દીકરો ત્યાં ગયો, પણ ત્યાં ભગવાનની વાણી સાંભળીને પણ એને વાત ગળે ન ઉતરી. 363 મતની સ્થાપના કરી ભગવાનના વિરોધમાં. દાદા હશે ને, એ ભગવાનના વિરોધમાં 363 મતની સ્થાપના કરી, એને પણ પચાવી નહીં વાત. તો જેની સાથે લોહીનો સંબંધ હતો એવો ભરત ચક્રવર્તી એ 60,000 વર્ષ માટે યુદ્ધ કરવા નીકળ્યો, અને જેની સાથે બોલવા ચાલવાનો પણ સંબંધ નહોતો એવા ઘેટા બકરા ગાય ભેંસ ને કૂતરા બિલાડા ભગવાનની વાણી સાંભળવા માટે ગયા. કેમ? કે જેના પુણ્યમાં લખાયેલું હોય ભગવાનની વાણી સાંભળવાનું, એને જ એ કાનમાં પડે. આ કૂતરા બિલાડાને લખાયેલું હતું એમ ખબર ને. સૈનિક મહારાજાના હાથીના પગ નીચે એવી રીતે દેડકો કચડાઈ ગયો. સૈનિક મહારાજા મહાવીર ભગવાનના સમોસરણમાં જયારે જતા હતા હાથી પર બેસીને, ત્યારે દેડકો પણ મોઢામાં ફૂલ લઈને જતો હતો ભગવાનની વાણી સાંભળવા માટે, ભગવાનની ભક્તિના ભાવ સાથે. એ દેડકો સાંભળવા જતો હતો, અને એ દેડકો એ જ ટાઈમે આ રાજા પણ જતા હતા સૈનિક રાજા, તો હાથીના પગની નીચે કચરાઈ ગયો, મરી ગયો. અને મરીને દેવ થયો, અને દેવ થઈને પછી ત્યાંથી પાછો અહીંયા આવ્યો. દેવ બનીને, દેવના રૂપમાં એની પાસે તાકાત હતી, શક્તિ હતી, ત્યાંથી દેવ થઈને ભગવાનની વાણી સાંભળવા આવ્યો. આનો મતલબ શું? મતલબ એ છે કે જો તમારા પુણ્યમાં લખાયેલું હોય તો મરીને પણ તમને સાંભળવા મળે, અને જો પુણ્યના ઉદયમાં પરમાત્માની વાણી સાંભળવાની ન લખાયેલી હોય તો ઘરમાં બેઠા હોવા છતાં પણ ભગવાનની વાણી સાંભળવા ન મળે. અહીં સુધી કે સાંભળવા અહીંયા આવ્યા હોય તો જોકા આવી જાય, ઊંઘી જાય. આ એ વાત તમને બતાવું છું કે જેની યોગ્યતાને પાત્રતા ભવિતવ્યતા જેની લખાયેલી હોય એને મળે, મળે ને મળે. એ રીતે એક દેડકો ભગવાનની વાણી સાંભળવા જતો હતો, તો ત્યાં ભગવાનને ભગવાનના સમોસરણમાં પહોંચી ગયો, અને જ્યાં હાથી જે જગ્યા પર બેસવાનો હતો એ જગ્યા પર પોતે જઈને બેસી ગયો. હાથીએ જોઈ લીધું કે આ દેડકો છે, હવે જોયા પછી તો હવે શું કરે? તો હાથી તો 3 પગ જેવામાં હતા જમીન ઉપર, ને 1 પગ ઉપર, હજી આમ પગ નીચે મૂકવા જાય કે આ દેડકો તો ત્યાં નીચે આવીને બેસી ગયો હાથીના પગની નીચે. તો હાથીએ જોયું કે દેડકો પગની નીચે છે. ભગવાનની વાણી કલાકો સુધી એ હાથીએ સાંભળી 3 પગે ઉભા રહીને, અને દેડકો પણ સાંભળતો રહ્યો. આ હું તમને કહું છું કે પેલા દેડકાને જો ભાગમાં નહોતું દેડકાના રૂપમાં સાંભળવાનું તો હાથીનો પગ પડી ગયો, અને આ દેડકાને દેડકાના રૂપમાં જ સાંભળવાનું લખાયેલું છે તો પણ હાથી આ 3 પગે ઉભો રહીને સાંભળે છે ભગવાનની વાણી ધર્મસભામાં ભગવાનની, પણ એ દેડકા ઉપર પગ નથી મૂકતો. કારણ કે ભગવાનની વાણી સાંભળનારામાં આટલો તો કરુણાનો ભાવ હોય હોયને હોય. એટલા માટે હું ગયા વ્યાખ્યાનમાં તમને કહ્યું હતું, અહીંથી મોકળો નીકળતા બિરામ એક એક બાર આમ કરતા મરી પણ જાય, એટલે કીધું કે ભગવાનની વાણી સાંભળવા ગયા હોય એનામાં આટલો તો કરુણાનો ભાવ હોય.
અને જો આ ન હોય ન હોય તો તો આ વાણી સાંભળવા માટે પણ એનામાં એટલી કરુણાનો ભાવ નથી, દયાનો ભાવ નથી, એને કાનમાં વાણી પણ ન પડે, પચે પણ નહીં, એને પચાવવા માટે પણ એને યોગ્ય એની એની પાત્રતા તો જોઈએ કે નહીં? કપાસિયા સોંપવા માટે જવાના છે કોઈ? હા તો બોલાતો જજો. તો કપાસિયા સોંપવા માટે જે જાય ને, એમાં તમારે પેલા એને ખેતરને ખેડી નાખ્યું, હાંઠીઓ તો કાઢી નાખીએ છીએ ને પેલા, હાંઠીઓ તો કેટલાય વેલા કાઢી નાખી, પછી હાંઠી કાઢી એકાદ વાર બધું ખેતર ખેડી નાખ્યું હશે કે નહીં? બધું બરાબર વ્યવસ્થિત કર્યું, જમીન બરાબર કાઢી નાખી, અને હવે કપાસિયા સોંપે તો કઈક વરસાદ બરસાદ આવે ને કઈક લેખે જાય, પણ ખેતર જ ખેડ્યું ન હોય ને ગમે એવું પડ્યું હોય, ગયા વર્ષનું આમનામ હાંઠી કાઢી ન હોય ને બધું આમના મતે પછી કપાસિયા સોંપી દે તો આવું કરે નહીં? કારણ કે એના માટે આ હું એ કહું છું કે એ કપાસિયા ત્યારે બીજ ત્યારે રોપાય એના પેલા પાત્રતા જોઈએ. આ હળથી ખેતર ખેડેલું તો હોવું જોઈએ. આ આત્માની વાત તમારા કાનમાં, આ પરમાત્માની વાણીનું બીજ તમારા આત્મામાં રોપાય એના પહેલા તમારા આત્મામાં કરુણાના ભાવરૂપી ખેતર ખેડાયેલું હોવું જોઈએ, જોઈએ ને જોઈએ, નહીં તો આ વાત અંદરમાં ઉગે જ નહીં, પચે નહીં. તો આ વાતને 79મી ગાથામાં આપણે શબ્દના રૂપમાં લીધી. શબ્દથી આત્માના સ્વરૂપનું જ્ઞાન થાય છે અને એ આત્માનું સ્વરૂપ ભલે વર્તમાનમાં આપણને જણાતું નથી, પણ ગુરુના ઉપદેશને જો આ રીતે સાંભળીએ, એક વાર સાંભળીએ, બે વાર સાંભળીએ, રોજ સાંભળીએ, તો ધીરે 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 કંઈક ને કંઈક સંસ્કાર અંદરમાં પડે છે. અને એના માટે જ તે કે જે લોકો અહીંયા વાત સાંભળવા આવશે, એક શબ્દ પણ સાંભળીને ગયા, એને ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ ભાવમાં કોઈ ને કોઈ રીતે એ વાત ઉગશે અંદરમાં, સંસ્કારમાં. હું તમને દર વખતે કહું છું, આ નકામું નહીં જાય. ભલે અહીંયા એક વાર સાંભળવા આવ્યા અને પછી રસ્તામાં ગયા અને બસ ત્યાં તે મરણ થઈ ગયું, ઘર સુધી પહોંચ્યા નહીં, પણ તોય તે આ વાત લઈને જો ગયા બીજા ભાવમાં, તો બીજા ભાવમાં પણ આ સંસ્કારનું બીજ રૂપેલું હતું તો ત્યાં કામમાં આગળ આવશે. કારણ કે શાસ્ત્રનું જ્ઞાન જે છે અને ગુરુના ઉપદેશથી પ્રાપ્ત થયેલું જે જ્ઞાન છે, એ જ્ઞાન કરતા જે પ્રત્યક્ષ આત્માનું જ્ઞાન છે એનો સંસ્કાર એ ભવભવ સુધી રહે છે. પરમાત્માને આપણે દેખતા નથી, અત્યારે ભગવાન આપણને દેખાતા નથી. જે વસ્તુ આપણને અત્યારે પ્રત્યક્ષ દેખાઈ રહી છે કે જો જગતમાં જે ઘટના ઘટતી હોય જેટલી દેખાય છે પ્રત્યક્ષ, એનાથી બોધ લઈને પોતાનું પ્રયોજનભૂત કાર્ય સિદ્ધ કરી લેવું. કાનજી સ્વામી ભૂતકાળમાં ક્યાં હતા, કયા ભાવમાં હતા, આવતા ભાવમાં કાનજી સ્વામી ક્યાં જવાના છે, મોટા ભાગના લોકો આ વાતોમાં અટકી ગયા. એમાં શું થયું કે કાનજી સ્વામીએ જે આ ભાવમાં આત્માની વાત બતાવી તો રહી જ ગઈ, જે ખાસ મહત્વની હતી. મહત્વની જે વાત છે એ પકડવી. તમે આ પ્રવચન સાંભળવા માટે આવો, અહીં હું તમને ઘણી બધી વાત કહું છું, પણ જે ખાસ કામની વાત હોય ને એ કામની વાત તમે સમજી લેવી, બાકી તો બધી વાતો થતી રહેતી હોય. ભાવના ખોટા યુક્તિ તર્ક વડે એ આત્મા પકડમાં નથી આવતો. સરળતા, મધ્યસ્થતા અને જેના અંદર કશાય ભાવ શાંત થયો હોય, ઉપશાંતતા, એવા જીવને આ આત્માની વાત રૂચે છે અને સમજાય છે. એટલે ક્યારે પણ તમે સાંભળો તો પણ અંદરમાં તમારું મન બિલકુલ ચોખ્ખું રાખીને જો વાત સાંભળશો તો તમને આ વાત અંદરમાં ઉતરશે, નહીં તો ક્યાંક ને ક્યાંક જો કપટાડું હશે તો નહીં સમજાય. ગુરુ છે એ શિષ્યને કહે છે કે તારે જ્ઞાન લેવા માટે તું આવ્યો છો, ચાલ હું તને જ્ઞાન આપું. શિષ્ય ખરેખર જ્ઞાન લેવા ગયો હતો, નાનું બાળક જ હતો, ગુરુની પાસે જઈને હાથ જોડી કહે છે મને જ્ઞાન આપો ને મને જ્ઞાન આપો મને જ્ઞાન આપો. ગુરુ કહે છે એક કસોટી છે તારી, કે હું તને પૂછું છું તો એનો જવાબ મને આપી દે તો હું તને જ્ઞાન આપું.
એક દીવો સળગાવ્યો તો દીપકની જે જ્યોતિ હતી ને, દીપકની જ્યોતિ, ગુરુએ પૂછ્યું, તું મને આ સવાલનો જવાબ આપી દે કે આ જે જ્યોતિ છે એ જ્યોતિ આવી ક્યાંથી? બોલો, દીપકની જે જ્યોતિ છે ને એ જ્યોતિ આવી ક્યાંથી? કોણ બતાવશે ક્યાંથી આવી? હે પ્રિયંકા, ક્યાંથી આવી? દીવો સળગાવ્યો, જ્યોતિ આવી, પણ જ્યોતિ આવી ક્યાંથી? હે સુધીર, શું કે? ચિરાગ, ઘર્ષણથી આવી. આમાં જ ઘર્ષણ થઈ જાય. ઓલો ક્યાંય છે, ઓલો ક્યાંયથી આવી? શિષ્યએ શું કીધું? ગુરુજીએ તો પૂછ્યું કે જ્યોતિ ક્યાંથી આવી બતાવ. શિષ્ય દીવાની નજીક ગયો, જોરથી ફૂંક મારી, ફૂંક મારીને દીવો ઓલવી નાખ્યો. પછી ગુરુજીને પૂછ્યું, તમ બતાવો આ જ્યોતિ ક્યાં ગઈ? હા તમ બતાવો. ગુરુજી કે, એ તો મને નથી આવડતું. કે તમને ક્યાં ગઈ એ ખબર નથી તો મને ક્યાંથી ખબર ક્યાંથી આવી? તમે ગુરુ જેવા ગુરુ થઈને તમને નથી આવડતું ક્યાં ગઈ, તો મારા જેવો બાળક તો કેવી રીતે કે ક્યાંથી આવી? તરત જ ગુરુજીને એ વાત સમજાઈ ગઈ. શિષ્યએ પણ ગુરુ કે આપણી પાસે સમય બહુ ઓછો છે, ક્યાંથી આવીને ક્યાં ગઈ એ ઝંઝટમાં કંઈ પડવું નથી. ખાલી આ દીપકની જ્યોતિ પ્રગટ છે ને, આપણે બે બેસીને અહીંયા આજુબાજુ બેસીને આપણે સત્સંગ કરીએ, વાંચીએ, ભણીએ, શીખીએ, ઉપયોગ કરી લઈએ, બસ. એ કાંજી સ્વામી ક્યાંથી આવ્યા, ક્યાંથી આવ્યા ને ક્યાં ગયા ને ક્યાં ગયા, એમાં લોકો અટકી ગયા કે ક્યાંથી આવ્યા બતાવો. બોલો કે ક્યાં ગયા એ બતાવો. પણ એ આ જે હતા ત્યારે જે આત્માની જે ખાસ કામની વાતમાં જે પોતાનું આપણું કામ થઈ શકતું હતું એ કામ આપણે કરી શકતા હતા, પણ એ કામ કરવાનું રહી ગયું વ્યર્થની ચર્ચા વાર્તા માટે. એટલા માટે વ્યર્થના પ્રપંચોમાં ન પડીને પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરી લેવું એ આ 79મી ગાથાનો આશય છે. આના વિશે જે લખવાનું છે એ આપણે હવે આવતીકાલે લખશું. કે આજે લખવું છે બોલો, આજે લખો, યાદ ઊંચો કરો. લખી લો હવે, જો હવે કે કાલે લખી લો, લખી લો. આજે લખો ને કાલે લખજો, બે ડબલ. આત્માને ઓળખવા માટે પાંચ ઇન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય અત્યંત ઉપયોગી છે. આંખના માધ્યમથી શાસ્ત્રને વાંચીને અને કાનના માધ્યમથી ગુરુના ઉપદેશને સાંભળીને આત્મા વિશે જાણી શકાય છે.
શાસ્ત્ર કે ગુરુ વડે શિષ્યને અનુમાન જ્ઞાન થાય છે જ્યારે પોતાના પુરુષાર્થ વડે પાંચ ઇન્દ્રિય અને મનની સહાયતા વિના આત્માનો અનુભવ થાય છે. શબ્દ વડે આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ અનુભવાતું નથી, છતાં આ ભવમાં સાંભળેલી ગુરુની વાણી ભવ ભવ સુધી આત્મામાં સંચિત થઈ શકે છે. ટકી શકે છે. તો આ 79મી ગાથા પર આપણી ચર્ચા થઈ. હવે 80મી ગાથા છે જેની ચર્ચા આપણે આવતીકાલે કરીશું.